પરમાત્માનો શબ્દ દે એટલે શ્રીમદ ભાગવત અને આ સંસારમાં કોઈ પણ ભગવાનનો પરિચય એનો ગ્રંથ આપે છે એટલા માટે એમ કહેવાય છે કે પરમાત્માના બે સ્વરૂપો ભગવાનની બે મૂર્તિના બે પ્રકાર એ એક પરમાત્માની મૂર્તિ એ છે જેની આપણે સેવા કરીએ અને એક ભગવાનની મૂર્તિ એ છે કે જેનું આપણે શ્રવણ કરી સેવાની મૂર્તિમાં આપણી શ્રદ્ધાને ઉત્પન્ન કોણ કરે સેવાની મૂર્તિમાં આપણી શ્રદ્ધાને જગાવે કોણ ભલે એનું શ્રાવ્ય સ્વરૂપ એનું વાંગમય સ્વરૂપ એનો શબ્દ દેહ મંદિરની મૂર્તિ કરતા આ મૂર્તિ વધારે સારી મહાપુરુષો કહે છે ભગવાનની પૂજા કરીએ પણ આપણને કઈ સમસ્યા હોય અને આપણે પરમાત્માને પ્રશ્ન કરીએ તો ભગવાન જવાબ ના આપે આપણને કઈ સમસ્યા આપણે ભગવાનની પૂજા કરીએ પણ મૂર્તિને આપણે પ્રશ્ન કરીએ તો મૂર્તિ બોલે નહીં જો કે હું એમ નથી કહેવા માંગતો ભગવાન નથી બોલતા એમ બોલે છે પણ હવે આપણી સામે ભગવાન બોલે એટલા માટે તો આપણે કેટલું કરવું પડે કેવી ઉપાસના કરવી પડે આપણને એમ થાય કે ભગવાન આપણી સાથે બોલે બોલે પણ હવે આપણી સાથે તો પાડોશી ન બોલતા હોય તો પછી ભગવાન ક્યાંથી બોલે એટલે પરમાત્મા આપણી સાથે વાતો કરે એટલા માટે તો આપણે કેટલી મઝલ કાપવી પડે ને આપણે તો એવા મહાપુરુષો થયા કે જેની સાથે સ્વયં ભગવાને એવા મહાપુરુષો છે મહાપ્રભુ જે વલ્લભાચાર્ય એમ કહેવાય કે પરિક્રમા કરવા માટે નીકળ્યા અને ત્યારે ઉજ્જૈન ગયા અને ઉજ્જૈન એક વૈષ્ણવને ઘરે એને એક ભક્તને ઘરે રાત્રિ મુકામ કર્યો તો વૈષ્ણવે કહ્યું કે ગુરુદેવ તમે પધાર્યા છો તો અમારા ઘરમાં જે સેવા છે ને એની પૂજા તમે કરી દો ને એટલે મહાપ્રભુજી પૂજા કરતા હતા એટલે પૂજા કરતી વખતે ભગવાન પ્રગટ થયા બોલ્યા કે મારા તમે પૂજા કરો છો પણ આ વૈષ્ણવોને એટલું કહેતા જાઓ એને સલાહ આપતા જાઓ કે રોજ મને ખીર ધરાવે છે પણ એટલી ગરમ ધરાવે છે કે મારો હોઠ દાજે છે અને આપણે ત્યાં તો શું કે પેલી વરાળ નીકળતી હોય તો ભગવાનને બધું આપી દઈએ પ્રાણાય સ્વાહન અપાનાય સ્વાહન હા અને ટાઢી પડે એટલે પોતે ખાઈ જાય લે વૈષ્ણવને બોલાવીને મહાપ્રભુજી કહ્યું કે તમે આટલી બધી ગરમ ખીર ધરાવો છો ઠાકોરજી એટલે વાતો કરે છે ઈશ્વર વાતો કરે છે ભગવાન બોલે છે પણ હવે આપણી સાથે વાતો કરે એટલા માટે તો આપણે ઘણું બધું કરવું પડે ઘણું બધું કરવું પડે આ મૂર્તિ એવી છે બધાની સાથે વાતો કરે મંદિરની મૂર્તિ વખતે મારીને તમારી સાથે ચર્ચા ન કરી શકે કઈ સમસ્યા આવીને આપણે એને પૂછવા ગયા કે અમને ભાઈ આ એ પ્રભુ અમને આ તકલીફ છે આમાંથી અમને માર્ગ બતાવો તો વખતે વાત ન કરે આપણને પણ આ આપણી પ્રત્યેક સમસ્યાનું સમાધાન આ ભગવાનની જે વાંગમય મૂર્તિ છે એ કરે છે મારો તો તમને ખુલ્લું આમંત્રણ છે પરિવારની જેમ બેઠા છો બહુ ઓછા માણસો જ્યારે બેઠા હોય ને ત્યારે મને અમને એમ લાગે કે આ પરિવાર છે એવું લાગે એટલે કહું છું કે પરિવારની જેમ આપણે તમને બધાને આજ ખુલ્લું આમંત્રણ તમારા માનસમાં તમારા મનમાં તમને જેટલી પણ શંકા હોય એને આ લખી નાખો જેટલી પણ પછી ધર્મ માર્ગની હોય કે આપણા સંસારની હોય વ્યવહારની હોય કે અધ્યાત્મની હોય જેટલા જેટલા પણ તમારા માનસમાં સંશયો છે એ બધાનું આજ લિસ્ટ બનાવો અને પછી સવાર સાંજ વ્યાસપીઠની સામે બેસો ધ્યાનથી સાંભળો અને છેલ્લે દિવસે મને કહેજો કે તમારા કેટલા પ્રશ્નો બાકી રહ્યા છે આ મારીને તમારી ગ્રંથિને દૂર કરનારો આ ગ્રંથ ગ્રંથ શબ્દનો અર્થ નીકળે આમ આમ તો ગ્રંથિ એટલે ગાંઠ નાની હોય એને ગ્રંથ કહેવાય અને એ ગાંઠ મોટી હોય તો એને ગ્રંથ કહેવાય ને ગાંઠો આપણે આપણી ભાષામાં ગાંઠો ગાંઠો જીવનમાં કેટલી છે તમે જુઓ તમે શેરડી ક્યારે મોઢેથી ખાધી જેને મોઢેથી શેરડી ખાધી એ ઊંચી આંગળી કરે આમ 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 ફોલીને હા આમાં આમ એનો છોતું કાઢવાનું હોય અને ફૂલવાની હોય હા મેં તો ખાધી તે ખાધી બધા એ ખાધું હા પહેલા શહેરમાં તો સીધો રસ પીવે એટલે પછી આ આ વાતની ખબર ન પડે કે ભાઈ શેરડી કેમ ખવાય મને તો એક એક ભાઈ એમ કે મને કે શેરડી ખવાય મેં કે ખવાય મને કે અત્યાર સુધી અમને તો એમ હતું શેરડી પીવાય કે ના ખવાય શેરડી ખાવામાં આવે મજા પણ મુશ્કેલી એ કે જ્યાં મજા આવે ત્યાં ગાંઠ આવે આપણે એમ થાય કે હવે આમ 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 માદળિયું બરાબર આમ ચાવી ચાવીને રસ ઉતારીએ આમ થોડાક આગળ ચાલીએ ત્યાં ગાંઠ આવે એ ગાંઠને તમારે દૂર કરવી પડે ગાંઠને પસાર કરવી પડે અને વળી પાછી જ્યાં એમ થાય કે હવે મજા આવશે શેરડી ખાવાની ત્યાં પાછી જીવન એવું છે શેરડી જેવું આપણને એમ થાય કે બસ હવે તો આપણે બધામાંથી પાર થઈ ગયા હવે જલસા જ કરવાના છે ત્યાં ગાંઠ આવીને ઉભી રહે હા એક સમસ્યાને આપણે દૂર કરીએ ત્યાં બીજી ઊભી થાય આમ દૂર કરીએ ત્યાં ત્રીજી આપણા માટે સામે આવીને ઊભી હોય ત્રીજીને આપણે દૂર કરવાનો પ્રયાસ કરી અને પછી દૂર કરીએ ત્યાં ચોથી સામે દેખાતી હોય ગિરનાર જે ચડ્યા એને ખબર હશે છેલ્લે સુધી તમને દત્તાત્રેયનું શિખર ન દેખાય આપણને એમ થાય કે બસ આટલે જ જવાનું છે આટલે જ જવાનું અહીં પહોંચી ગયા એટલે પૂરું પણ ત્યાં ગયા પછી બીજું તૈયાર થાય ત્યાં ગયા પછી બીજું દેખાય હકીકત તો ઈ છે આપણા બધાની કે સમસ્યાને દૂર કરવામાં જે સમય જાય એનું નામ જીવન સમસ્યાને દૂર કરવામાં જે સમય જાય એનું નામ જીવન ગાડી ચલાવે ને એને ખબર હશે તમે મુંબઈ થી ભરવું જ આવ્યા હવે જે ગાડી ચલાવી મને બતાવે કે તમે ગતિ કરી કે ગાડી ચલાવી હા તમે આવતા હતા કે ચલાવતા હતા ચલાવતા હતા તો આવતું તું કોણ બે ક્રિયા સાથે થતી હતી ને એ આવતા પણ હતા અને ચલા પછી વચ્ચે તમે કેટલી સમસ્યાઓ દૂર કરી ક્યાંક બ્રેક મારી ક્યાંક કોક ભૂલ કરતો હતો ક્યાંક આડી લીધી ક્યાંક રસ્તો તારવીને લીધી ક્યાંક ટ્રાફિક જામ હતો આ જીવન છે એટલે માણસના જીવનમાં સમસ્યા આવવાની અને સમસ્યાને પાર કરતા 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 પણ સમસ્યાને પાર કરવામાં જે આનંદ આવે ને એ માનવ જીવન છે આપણને એમ થાય હાશ આ આપણે પાર કરી ગયા પણ ત્યાં બીજું ઊભું થાય આ જે ગાંઠો છે એને તોડવા માટે આ ગ્રંથ છે જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે ભાગવતનું એક વિશેષ કાર્ય છે કાનના માર્ગ દ્વારા કર્ણ માર્ગથી થી કાનના માર્ગ થી કૃષ્ણને હૃદયમાં સ્થાપિત કરવાની ક્રિયા એટલે શ્રીમદ ભાગવતની કથા કાનના માર્ગથી હૃદયમાં કૃષ્ણ ઉતરે છે અને એકવાર એ સ્થાપિત થઈ ગયો જીવન ધન્ય પછી છે ને પછી જીવનમાં આનંદ જ હોય એ તો આમતેમ ક્યાંક ભટકે છે એને આ સંસાર દુઃખદાયી બન્યો છે જોવું એને જીવન દુઃખદાય બન્યું જે ઈશ્વરને છોડીને અથવા ધર્મને છોડીને મહાપુરુષોને છોડીને શાસ્ત્રોને છોડીને બીજે ક્યાંક ભટકે છે ભલે માનતા હોય કે સુખી પણ હકીકતમાં એ અંદરથી બહુ દુખી છે અને જેને પરમાત્માને પકડ્યા છે વખતે સંસાર ની સગવડતા ઓછી હશે પણ એ અંદરથી સુખી અને સુખ એ અંદરની વસ્તુ છે બહારથી મને તમને જે મળે એને સગવડતા કહેવાય સુખ ન કહેવાય બેડરૂમમાં પાંચ લાખનો ખર્ચો કરો અને ભાવ સુંદર બેડરૂમ બનાવો પણ ઊંઘની ગેરંટી નથી અને કોઈ દાવો કરતું હોય કે મારો બેડરૂમ દસ લાખનો છે અને મને દસ કલાક ઊંઘ આવે છે એ વાત ખોટી ઊંઘ એ ગાદીનો સ્વભાવ નથી ભલા માણસ મને કોઈ એમ કહેતું હતું કે મારા ઘરમાં બધા સેટ છે સેટ એટલે પેલા સોફા સેટ ને પછી શું કહેવાય હે ડાઇનિંગ સેટ સોફા સેટ ટીવી સેટ ઓડિયો સેટ વિડીયો સેટ પછી ડાયમંડ સેટ કિચન સેટ કેટલા સેટ કેટલા આવે ઘણા બધા આવે ને હા મને કે બધા સેટ મારા ઘરમાં છે પણ હું અપસેટ છું પછી વિચાર આવે કે આ સેટ તને સેટ ન કરી શકે આટલા બધા સેટ હોવા છતાં તું અપસેટ છો તો ભલા માણસ ખોજ કરને કારણ કયું છે એ કારણને પકડને હવે એ કારણને જો પકડવું હોય તો શ્રીમદ ભાગવતની કથા અને ભગવાને કેટલી કૃપા કરી આમ તો આ થોરિયા પરિવાર પર કે પોતાના પૂર્વજોની અથવા તો પિતૃની સ્મૃતિમાં આવું મહાન સત્કાર્ય આ પરિવાર દ્વારા આજ આરંભ થઈ રહ્યો છે એક વાત કહું ઘનશ્યામભાઈ કે પૈસાથી ભાગવત કથા નથી થતી આ મારા વર્ષોના અનુભવ છે